ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અનેક મંત્રીઓની ટિકિટ કાપી છે, ત્યારે અમદાવાદ અસરવા બેઠક પરથી ભાજપે પૂર્વ મંત્રી પ્રદીપ પરમારની ટિકિટ કાપી પૂર્વ ડેપ્યુટી મેયર દર્શના વાઘેલાને મેદાનમાં ઉતાર્યા છે, જેથી દર્શના વાઘેલા સવારથી જ પોતાના કાર્યકરો સાથે ડોર ટુ ડોર સંપર્ક કરી રહ્યા છે. દર્શના વાઘેલાને આ સીટ ટકાવી રાખવા એક મોટો પડકાર પણ છે. અમદાવાદ શહેરની અસરવા બેઠક આમ તો ભાજપનો ગઢગડોમાં આવે છે. અહીંથી 2012 અને 2017માં ભાજપના પ્રદીપ પરમાર ચૂંટણી જીત્યા હતા અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓ મંત્રી પણ બન્યા હતા. પણ સ્થાનિકોની અનેક ફરિયાદો અને વિકાસના કામો ન થતા હોવાની રાહ ઉઠ્યા બાદ તેમના સ્થાને ભાજપે મહિલા ઉમેદવાર દર્શના વાઘેલાની પસંદગી કરી છે. આ વિધાનસભા બેઠક પર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની વસ્તી વધારે છે, ત્યારે દર્શના વાઘેલા સવારથી જ પોતાનો પ્રચાર પ્રસાર પણ કરે છે અને લોકસંપર્ક પણ કરી રહ્યા છે. રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે અને ગુજરાત ભાજપે અનેક દિગ્ગજોને બદલ્યા છે. અમદાવાદની અસારવા બેઠક ઉપર અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર દર્શનાબેન વાઘેલાને ટિકિટ આપી છે. દર્શનાબેન સ્થાનિક છે અને અહીંના પ્રશ્નોથી વાકેફ છે. તેઓ ચૂંટણીના મેદાનમાં છે અને તેમની જવાબદારી સૌથી મોટી તે છે કે આ જ વિસ્તારમાંથી પૂર્વ મંત્રી પ્રદીપ પરમાર ચૂંટણી લડતા હતા, તેમણે બેઠક કબજે કરી હતી, તે બેઠકને જાળવી રાખવાની છે. બેન, સૌથી પહેલાં તો આપ અહીંના સ્થાનિક છો અને આપે તો પૂર્વ ડેપ્યુટી મેયર તરીકે કામ કર્યું છે, સમસ્યા પ્રશ્નોથી વાકેફ હતો, પણ મુખ્ય મુદ્દા ક્યાં કે જે તમે લોકોની વચ્ચે જઈ રહ્યા છો? મુખ્ય મુદ્દો અમારા ભારતીય જનતા પાર્ટીનો વિકાસનો મુદ્દો છે. અમારા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, ધારાસભ્યો સૌએ ખૂબ વિસ્તારમાં કામ કર્યું છે. તો અત્યારે તમે મારી સાથે ફરી રહ્યા છો, તમે જુઓ છો કે નાની કી ચાલી હોય કે નાની જગ્યા હોય તો પણ અમારા પથ્થર પેવિંગ થયેલું હોય, નળ ગટર પાણીની વ્યવસ્થા હોય, એટલે વિકાસના મુદ્દા પર અમે ઇલેક્શન લડી રહ્યા છે. બેન, આપની સામે કોંગ્રેસે યુવા ચહેરાને ઉતાર્યા છે, વિપુલ પરમાર, તે પણ એના સ્થાનિક છે. આપને લાગે છે કે ટક્કર થશે ખરી? ના ના, કંઈ કશી ટક્કર છે નહીં. આ અસરવા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને ગઢ એટલા માટે છે કે અમારા પ્રદીપસિંહ બાપુ, એમણે અહીંયા 2 ટર્મ અહીંયા વિધાનસભા તરીકેમાં ધારાસભ્ય તરીકે કામ કર્યું છે, આર એમ પટેલ સાહેબે કર્યું છે, પ્રદીપભાઈએ કર્યું છે, અને આ વિસ્તારમાં 9 કોર્પોરેટર છે. અમારા જે વિધાનસભા છે ને એમાં 9 કોર્પોરેટર છે. નવે 9 કોર્પોરેટરે પણ ખૂબ સારું કામ કર્યું છે, એટલે એવો કોઈ પ્રશ્ન નથી. અને આપ જુઓ છો કે કોંગ્રેસ ક્યાંય દેખાતી જ નથી, એમના જોડે કોઈ કાર્યકર્તા જ નથી, એટલે કોઈ ટક્કર જેવું કશું છે જ નહીં. મારો છેલ્લો સવાલ, આ વખતે ભાજપે મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે, અનેક મહિલા ચહેરાઓને મેદાનમાં ઉતારે છે, આપને લાગે છે મહિલા હોવાનું અને જેમ આપે કીધું કે આગળ 2 ટર્મથી જે વિકાસ થયો છે તેનો ફાયદો પણ આપને મળી રહ્યો છે? હા, જરૂર મળશે. જે વિકાસ થયો છે, નરેન્દ્રભાઈએ, ભૂપેન્દ્રભાઈએ જે કામ કર્યા છે ગુજરાતમાં, આ વિસ્તારમાં પણ જે કામ થયું છે એનો ચોક્કસ મને ફાયદો થશે. અને મહિલા તરીકે હું પણ આ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે વિકાસની સાથે સાથે મહિલા સશક્તિકરણનું કામ કરીશ, બાળકોનું કામ કરીશ. અમારા સીઆર પાટીલ સાહેબે હમણાં એક અભિયાન ચલાવ્યું હતું કે ગુજરાત સુખી રાજ્ય છે, તેમાં કોઈ કુપોષિત બાળક ના હોવું જોઈએ. પણ હું પણ એક મારા વિધાનસભામાં એક અભિયાન ચલાવવાની છું કે મારા વિધાનસભામાં એક પણ કુપોષિત બાળક નહીં હોય. તો આ છે દર્શનાબેન વાઘેલા અને 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 તેઓ કહી રહ્યા છે કે આ બેઠક ઉપર કોઈ પણ પ્રકારની ટક્કર નથી, ભાજપનો વિકાસ અને ગુજરાત સરકારના વિકાસનું બેનિફિટ પણ તેમને મળશે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.